નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાડેડ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની એવી મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે શું, તો ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ, એમાં પણ સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 8 અને 9. આ સંપૂર્ણ સિલેબસ નવા રિડ્યુસ સિલેબસ મુજબનો છે, એટલે તમારે ટેન્શન લેવાનું નથી. ઓકે, તો ચાલો જોઈએ દાખલા નંબર 8 શું કહેવા માંગે. એ પહેલા તમને કહી દઉં કે આપણે દરેક વિડીયો મૂકી ચૂક્યા છીએ, દરેક સ્વાધ્યાયના દરેક કમ્પ્લીટ, એના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, આપ ત્યાંથી જોઈ શકો છો. ચાલો તો જોવું દાખલા નંબર 8. રમેશ પાસે કેટલી પેન્સિલ છે? 20 પેન્સિલ છે. કિલ્લુ પાસે 50 પેન્સિલ છે. જમાલ પાસે 80 પેન્સિલ છે. 4 મહિના પછી રમેશે 10 પેન્સિલ નો ઉપયોગ કરી લીધો, શિલોએ 25 પેન્સિલ નો ઉપયોગ કરી લીધો અને જમાલે 40 પેન્સિલ નો ઉપયોગ કર્યો. દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો? ચકાસો, તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો. એ 3 ભાગ પાડવો પડશે. પહેલા આપણે જોઈએ, વાત કરીએ એક તો રમેશ, થોડીક વાત કરીએ શિલુ, ત્યારબાદ છેલ્લે આવશે જમાલ. જમાલ ગોટો નથી, જમાલ છે. જોજો, 3 નામ આવી ગયા, હવે તમને ખબર પડશે. અત્યારે તો પહેલા તો આપણે લખી દઈએ કે દરેક પાસે કેટલી કેટલી કુલ પેન્સિલ છે. રમેશ પાસેની કુલ પેન્સિલ, બરાબર, રમેશ પાસે કુલ પેન્સિલ કેટલી છે? 20. કિલુ પાસે કુલ પેન્સિલ કેટલી છે? 50. અને જમાલ પાસે કુલ પેન્સિલ બરાબર કેટલા? 40 ના 80 છે. ચાલો 40 તો એ વાપરે છે. ઉપયોગ કરેલ પેન્સિલ, વપરાયેલ પેન્સિલ, બરાબર, ઉપયોગ કરેલી પેન્સિલ, ઉપયોગ કરેલ પેન્સિલ, રમેશે કેટલી પેન્સિલ નો ઉપયોગ કર્યો? 10. તો શિલુએ કેટલી પેન્સિલ નો ઉપયોગ કર્યો છે? 25. અને જમાલે કેટલી પેન્સિલ નો ઉપયોગ કરેલ છે? ઉપયોગ કરેલ પેન્સિલ બરાબર 40. ક્લિયર? હવે તમને ભાગ પૂછ્યો છે. શું પૂછ્યો? કેટલો ભાગ? તો જોઈએ, ઉપયોગ કરેલ પેન્સિલ નો ભાગ એટલે કે અપૂર્ણાંક, બરાબર છે. ચાલો, એક ભાગ અથવા તો શું કહેવાય એને, અપૂર્ણાંક, બરાબર. 10 સ્વાઇપરી કેટલા માંથી? 20 માંથી. મીંડું મીંડું જાય તો કેટલું આવે? 1 ના છેદમાં. નેક્સ્ટ, અહીંયા ભાગ અથવા અપૂર્ણાંક કેટલો આવશે? અહીંયા ભાગ અથવા અપૂર્ણાંક કેટલી પેન્સિલ છે? 50 પેન્સિલ છે. વાપરી કેટલી? 25. એ ખબર પડી જાય 1/2, કેમ કે શું કામ, 25 દુ 50, 25 ઉડી જાય 1/2. નેક્સ્ટ, જમાલે ભાગ અથવા તો અપૂર્ણાંક કેટલું આવશે? 40/80. મીંડું મીંડું ઉડી જાય 4/8, એટલે 1/2, કેમ કે 4 2 8, 4 4 ઉડી જાય, તો વધે કેટલું? ફક્ત 2. સમજાણું? અહીંયા જોજો, જેટલી પેન્સિલ કુલ છે ને, કુલ ઈ છેદમાં, જેટલી ઉપયોગ કરેલી છે ને ઈ અંશમાં. અહીંયા રમેશે 10 ઉપયોગ કરી તો 10 અંશમાં, શિલુએ 25 ઉપયોગ કરી તો 25 અંશમાં, અને જમાલે 40 ઉપયોગ કરી એટલે 40 અંશમાં. જમાલ પાસે કુલ 80 છે એટલે 80 છેદમાં, શિલુ પાસે કુલ 50 છે એટલે 50 છેદમાં, રમેશ પાસે વિકુલ 20 છે તો 20 છે. ત્યાં જોઈ શકો છો કે દરેકે દરેક અપૂર્ણાંક શું સરખા મળે છે? 1/2, 1/2, 1/2. તો શું ચકાસો કે તેઓએ પેન્સિલ નો સરખા ભાગ નો ઉપયોગ કર્યો? તો હા, અહીંયા શું છે, સમાન અપૂર્ણાંક મળે છે. એટલે કે ભાઈ કે હા, દરેકે પેન્સિલ નો સરખા ભાગ નો ઉપયોગ કર્યો છે. ક્લિયર? બહુ ઈઝી છે, પતી જાય તેવું છે. તો એ નેક્સ્ટ વાત તમારા માટે ખાસ આવી ગઈ છે, ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન. એપ્લિકેશન કરવાની છે તમારે ડાઉનલોડ. ડાઉનલોડ કરવાની લિંક આપને આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં. ડાઉનલોડ કર્યા બાદ તમને મળશે તમામ સોલ્યુશન્સ ની PDF. ધોરણ 3-12 ના બધા જ વિષયના સમજૂતી હોય, સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી, જે કે મંથલી તમારે લેવામાં આવે છે તે. ઓકે, એ સિવાય અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર, બીજું ઘણું બધું ભરપૂર
અદ્ભુત લાભ લેવાય છે. લઈ શકો છો, આપના દોસ્તો મિત્રોને શેર પણ કરજો ભૂલ્યા વગર અચૂકપણે. નેક્સ્ટ દાખલા નંબર 9. દાખલો શું કહે છે કે સમ અપૂર્ણાંકનો જોડ બનાવો અને દરેકના બીજા બે ઉદાહરણ લખો. ઓકે, તો અહીંયા આપણે શું કરવું પડે, આ આપેલે પોર્શન જો પહેલો ભાગ દેખાય 1 2 3 4 5 એ તમને મોટા મોટા દેખાય છે, જ્યારે એ બી સી ડી એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે. તો આપણે 1 2 3 4 5 છે તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીને પછી એને જોઈન્ટ કરી દેશું. ચાલો અહીંથી આપણે કરતા છીએ, મીંડાથી મીંડું કપાય 25 ના છેદમાં 40. તો 25 ના છેદમાં 40 એટલે શું કહેવાય, 25 25 25, 8 5 40. 5 થી 5 કપાય એટલે શું વધે, અહીંયા 5 ના છેદમાં 8. એવું ક્યાં છે, ઓપ્શન ડી ની અંદર છે, 1 16 નો ડી સાથે. મીંડું મીંડું ગયું, 18 ના છેદમાં 20, 9 2 18 10 2 20. અહીંયા શું આવ્યું, 9 ના છેદમાં 10. તો 9 ના છેદમાં 10 ક્યાં છે, ઈ સાથે છે, ઈ જોડાઈ ગયું. નેક્સ્ટ ત્યારબાદ જોઈએ, 660 ના છેદમાં 9. તો મીંડું મીંડું ગયું, 66 ના છેદમાં 9 એટલે 11 ના છેદમાં 6, 11 ના છેદમાં 9, 11 11 6 ના છેદમાં 9. તો હજી અહીંયા ઉડે, જો એવું ના કર્યું તો હજી અહીંયા બીજું શું સાદું રૂપ આપી શકતા હોત તમે, તો તરત ખબર પડે 33 2 66, 33 3 99, 33 33 2 ના છેદમાં 3. તો 2 ના છેદમાં 3 ક્યાં છે, ઓપ્શન એ. ચલો નેક્સ્ટ, 180 ના છેદમાં 36, મીંડું મીંડું ગયું, 18 ના છેદમાં 36. તો 18 11 18, 18 2 36, 18 18 ગયા, તો વધુ 1 ના છેદમાં 2, ઓપ્શન. નેક્સ્ટ, 220 ના છેદમાં 550, મીંડું મીંડું ગયું, 11 2 22, 11 5 55, 11 11 ગયા, 2 ના છેદમાં 5, 2 ના છેદમાં 5 એટલે ઓપ્શન બી. ક્લિયર? તો આ રીતે તમે જોઈન્ટ કરી શકો છો ફટાફટ. હવે શું કીધું કે દરેકના બીજા બે ઉદાહરણ આપો, બરાબર છે. બીજા બે ઉદાહરણ મતલબ કે આ તમને જે મળ્યું છે 2 ના છેદમાં 3, 2 ના છેદમાં 5, 1 ના છેદમાં 2, 5 ના છેદમાં 8, 9 ના છેદમાં 10, તો એની જેવો તમારે બબે સમ અપૂર્ણાંક લખી નાખવાનો. ધારો કે 2 ના છેદમાં 3 નું લખવું હોય તો લખી શકાય કે 4 ના છેદમાં 6, એસીવે લખો તો 2 3 6, 3 3 9. અહીંયા 2 ના છેદમાં 5 નું લખવું હોય તમારે તો કઈ રીતે લખી શકો, 2 2 4 5 2 10, 40 ના છેદમાં 100 પણ લખી શકાય. 1 ના છેદમાં 2 એટલે 9 ના છેદમાં 18, 15 ના છેદમાં 30, 5 ના છેદમાં 8 એટલે 5 3 15, 8 3 24, 5 4 20, 8 4 32, 9 2 18, 10 2 20, 9 5 45, 10 5 50. ચલો આ રીતે કોઈ પણ લખી શકે, બરાબર છે. આ રીતે દરેકના બીજાના બબે ઉદાહરણ લખ્યા, આ સાઈડ પર તમે બીજા બબે ઉદાહરણ ડાયરેક્ટ પણ લખી શકો છો, એ તમારી માટે હોમવર્ક છે. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો સ્વાધ્યાય 7.3 સંપૂર્ણ સમાપ્ત થાય છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 7.4 સાથે. કેની સાથે? સ્વાધ્યાય 7.4 સાથે, બરાબર છે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે. તો ત્યાં સુધી તમારી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.